बियारण अने खातरना नमूना फेल गया छे। जी हाँ, खेतीवाड़ी विभागे लीधेला दवाना नमूना पण फेल गया। खेतीवाड़ी विभागे जिल्लामांथी 1341 नमूना लीधा हता। विजापुरमां 2, ऊंझा खेरालुमां 1-1 नमूना फेल, મહેસાણામાં 2, જ્યારે કે બેચરાજીમાં 1-1 નમૂના ફેલ ગયા છે। તલ, મગફળી સહિતના તમામ બિયારણોના નમૂના લેવામાં આવ્યા હતા। બાજરીના બિયારણના નમૂના પણ ફેલ ગયા છે। ખાતરમાં નિયત ગુણધર્મો ન જણાતા નમૂના ફેલ થયા। તમામ વિરુદ્ધ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ જોડાય છે। તેજસ, વધુ પાક લેવા માટે સારું બિયારણ ખાતરથી લઈને દવાનો છંટકાવ, પરંતુ જે નમૂના આ તમામ વસ્તુઓના લેવામાં આવ્યા એ જ ફેલ ગયા છે, તો પછી ખેડૂતો ઉપર ક્યાંથી આવશે? તેજસ, બિલકુલ જી નિધિ, ખાસ કરીને મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જે છે તે બિયારણના અલગ અલગ જે છે તે ઉપભોક્તાઓ જે વેપારીઓ છે તેમના ત્યાં તપાસ કરવામાં આવી હતી, જેમાં કહી શકાય કે ચોંકાવનારા ખુલાસા સામે આવે છે। બિયારણ ખાતર અને દવાના જે છે તે 8 નમૂના હાલ ફેલ થવા ગયા છે, જેમાં વિજાપુરમાં 2, ઊંઝા બેચરાજી અને મહેસાણામાં 1, મહેસાણામાં 2 સહિત જે છે તે 1-1 નમૂના ફેલ ગયા છે। હા, મુખ્ય વાત કરીએ તો બિયારણમાં જે તલના અને 2 મગફળીના, બાજરાના જે છે તે 1 નમૂના હાલમાં ફેલ થવા ગયા છે। એટલે કહી શકાય કે જે કેટલીક લોભામણી જાહેરાતો પણ કરવામાં આવતી છે, વધુ ઉત્પાદનો માટેની પણ જાહેરાતો કરાય છે, જ્યારે આ પ્રકારે નમૂના ફેલ જતા હાલમાં કહી શકાય કે ખેડૂતો પણ એક ચોક્કસથી ખેડૂતો માટે પણ એક ચિંતાનો વિષય કહી શકાય। રાસાયણિક ખાતરમાં હાલમાં નિયત ગુણધર્મો જે છે તે જોવાનો તમારા તે મામલે પણ જે છે તે હાલમાં પ્રયોગશાળામાં મોકલી આવેલ આપવામાં આવેલ જે છે ત્યાં જે નમૂનાઓનો જે છે તે અહેવાલ તેમાં આવ્યો છે સામે। ત્યારે હાલમાં તો સમગ્ર જે તમામ વેપારીઓ વિરુદ્ધ હાલમાં ખેતીવાડી વિતરણ અધિકારી દ્વારા જે છે તે વધુ તપાસના દોર જે છે તે યથાવત રાખવામાં આવ્યો છે। બિલકુલ થી, પૂરી માહિતી માટે આભાર તેજસ। તો ખેતીવાડી વિભાગ દ્વારા તમામ નમૂના લેવામાં આવ્યા હતા અને તે નમૂના ફેલ જતા હવે સવાલો પણ ઘણા ઉઠી રહ્યા છે। ગોઝારિયાની વાત કરીએ, મહેસાણાના ગોઝારિયાને તાલુકો બનાવવા માટે કવાયત તેજ કરવામાં આવી છે। ગોઝારિયાને તાલુકો બનાવવા માટે 34 ગામની સમિતિ મળી, જિલ્લા પંચાયતે 3 તાલુકાના ગામ પંચાયતને સંમતિ મંગાવી છે, સાંસદ અને ધારાસભ્યોની સંમતિ પત્રની વિગતો પણ મંગાવી છે। 34 ગામની સંમતિ યાદી જિલ્લા પંચાયતને મોકલી આપવામાં આવી છે। અને હવે વાત બેકાબુ થતા રોગચાળા વિશે।